જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું રવિ જોશી આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકદમ સરળ દાખલો લઈને હાજર થયા છીએ બહુ જ મજા આવવાની છે દરેક વિદ્યાર્થી મિત્રોને આજે આપણે સ્વાધિ ત્રણ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર બે ગણવાના છીએ સૌથી પહેલાં ફટાફટ તમારી ટેક્સ્ટબુક અને કેલ્ક્યુલેટર પોતાની સાથે લઈ લો તો જુઓ રકમ આપણી પાસે આ રીતની છે કંઈક આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન અને વધારાનું એક આવ્યું એ છે ત્રુટી વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા એ ચેક કરો કે આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે બરાબર છે એટલે આપણી જે ગણતરી છે કે પહેલાં બી પછી એ અને પછી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણને મળશે ત્યારબાદ પેરેગ્રાફમાં જુઓ કે કાર વપરાશનો સમય તો કાર વપરાશનો સમય જે છે એને કયો સંકેત આપ્યો છે તો કે એક્સ તો એક્સની કિંમત આપણને આપી છે પાંચ ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન કરવાનું છે તો વાર્ષિક નિભાવ ખર્ચ જે છે એને સંકેત આપ્યો છે વાય એટલે કે વાયની કિંમતનું અનુમાન કરવાનું છે બરાબર છે અને એ ઉપરાંત એક વધારાની વસ્તુ આ રકમમાં છે એ છે ત્રુટી તો ત્રુટીને ઇંગ્લિશમાં કહેવાય એરર એટલે કે આપણે ઈની ગણતરી કરવાની છે બરાબર છે તો હમણાં આપણે એની ગણતરી કરીએ એટલે તમને એનું સૂત્ર પણ જે છે એ આઈડિયા આવી જશે તો આ છેલ્લે મેળવવાનું છે બધું સૌથી પહેલાં તો આપણે આપણું જે બી એની જે ગણતરી છે એની આપણે શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે સૌથી પહેલું કામ આપણે એક્સ અને વાયની કોલમનો સરવાળો કરવાનું છે તો આપણે આનો શું કરશું સરવાળો ચાલો કેલ્ક્યુલેટરની મદદથી એક્સની કોલમનો સરવાળો તો એ સરવાળો મળે છે આપણને સોળ ચલો ત્યારબાદ વાયની કોલમનો સરવાળો તો એ મળે છે આપણને એકાવન તો હવે બધા વિદ્યાર્થી મિત્રોને મગજમાં ખ્યાલ આવી ગયો હશે કે હવે આપણે શેની ગણતરી કરવાની છે તો કે એક્સ બાર અને વાય બાર વિદ્યાર્થી મિત્રો નેર સંબંધાંકનો કોઈ પણ દાખલો આપણે જ્યારે ગણીએ છીએ આ પાંચ માર્કના જે કોલમવાળા મોટા દાખલા તો એમાં આપણે એક્સ બાર અને વાય બાર મેળવી જ લેવાના છે બરાબર તો હવે આપણે અહીંયા સૂત્ર લખશું એક્સ બારનું તો એક્સ બાર બરાબર સીગમાં એક્સના છેદમાં એન તો આમાં કિંમત મૂકીએ ચાલો સીગમાં એક્સ કેટલા મળ્યા છે આપણને સોળ ત્યારબાદ બાદ એન તો જુઓ કેટલા છે ચલ કિંમતો એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો કેલ્ક્યુલેટરની મદદથી સોળ ભાગ્યા છ તો એ મળે છે આપણને બે પોઈન્ટ સડસાઠ ચલો એના પછી આપણે વાયબાર ની ગણતરી કરીએ તો વાયબારનું સૂત્ર અહીંયા લખું છું વાય બાર બરાબર સીગમાં વાયના છેદમાં એન ચાલો સીગમાં વાય એટલે કે વાયની કોલમનો ટોટલ મળી ગયો છે કેટલો છે તો કે એકાવન એને ભાગ્યા છ ચાલો એકાવન ભાગ્યા છ તો એ મળે છે આપણને આઠ પોઈન્ટ પાંચ તો હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એક્સ બાર અને વાય બારની કિંમત પોઈન્ટમાં એટલે કે પૂર્ણાંકમાં આવી તો આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર જે એક્સ માઇનસ એક્સ બાર વાળું જે સૂત્ર વાપૃતું એટલે કે આપણું ચોથું સૂત્ર એનો આપણે અહીંયા ઉપયોગ કરશું નહીં તો હવે આપણી પાસે તમને ખબર છે એક એક્સ વાળું અને એક યુવીવાળું આ બે સૂત્ર જે આપણી પાસે પડ્યા છે તો એમાંથી આપણે કયું સૂત્ર વાપરશું તો ચલની કિંમતો તમે જોઈ શકો છો એકદમ નાની નાની દેખાય છે તો અહીંયા આપણે એક્સ વાય વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે બધાને હવે ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે ચલ કિંમતો એકદમ મોટી મોટી દેખાતી હોય તો આપણે યુવીવાળું સૂત્ર વાપરવાનું છે અને ચલ કિંમતો નાની નાની દેખાતી હોય તો આપણે એક્સ વાળું સૂત્ર જે છે એનો ઉપયોગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્સ વાયવાળું સૂત્ર વાપરવું છે તો ફટાફટ હવે આપણને ખબર છે કઈ કઈ કોલમ બનાવીએ છીએ તો સૌથી પહેલાં આપણે એક્સ વાયની કોલમ બનાવીએ એક્સની કોલમ છે વાયની કોલમ છે હવે એના ઉપરથી આપણે એક્સ વાયની કોલમ બનાવીએ એટલે કે બેનો ગુણાકાર કરવાનો છે તો હવે આપણે ગુણાકાર કરીએ ચલો દસ ગુણ્યા ત્રણ ત્રીસ પાંચ ગુણ્યા એક પાંચ આઠ દુ સોળ સાત દુ ચૌદ તેર પંચા પાસાઠ અને આઠ તેરી ચોવીસ ચાલો હવે આપણે આનો સરવાળો કરવાનો છે તો કેલ્ક્યુલેટરની મદદથી ઝડપથી આનો ટોટલ કરો તો એનો ટોટલ મળે છે આપણને એકસો ચોપન સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે તમે જુઓ હવે આપણે એક જ કોલમ બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો અને એ છે એક્સ સ્ક્વેરની તમને પ્રશ્ન થાય તો વાય સ્ક્વેરની કોલમ ક્યાં ખાઈ ગયા કે શું વિદ્યાર્થી મિત્રો વાય સ્ક્વેરની કોલમનો કોઈ ઉપયોગ આમાં થશે નહીં એટલે તમે વાય સ્ક્વેરની કોલમ માની લ્યો કે ભૂલથી જો બનાવી લીધી તો એ કાંઈ ટેન્શન જેવું નથી કે કોઈ ચિંતા જેવું નથી પરંતુ આપણને ખબર હોવી જ જોઈએ કે આપણે કેટલી કોલમ જે છે એની જરૂર છે વધારાની કોઈ કોલમ બનાવી નહીં કારણ કે સમય બગડશે તો હવે આપણે એક્સની જે કોલમ છે એનો સ્ક્વેર કરતા જઈએ ચાલો ત્રણનો વર્ગ તો કે નવ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ અને ત્રણનો વર્ગ

કે આપણે ચાર કોલમ બનાવી છે એમાંથી બે કોલમ તો રકમમાં તૈયાર આપેલી છે આપણે ફક્ત બે જ કોલમ વિદ્યાર્થી મિત્રો બનાવેલી છે તો આનાથી સરળ બીજું શું હોય બરાબર તો હવે આપણે એક પણ કોલમ બનાવવાની નથી અને હવે આપણે શરૂઆત કરીએ આપણો બી અને એ ચાલો હવે આપણે સૌથી પહેલાં મેળવશું બી ચલો બીનું સૂત્ર આપણે જે એક્સ વાળું લેતા એ એન સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ ઇન્ટુ સીગમાં વાય વિદ્યાર્થી મિત્રો અંશની અંદર તમે જુઓ કોઈ ફેરફાર નથી આ સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છીએ પણ 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 આપણે છેદની અંદર એન સીગમાં એક્સ સ્ક્વેર માઇનસ સીગમાં એક્સ હોલ સ્ક્વેર તમે જોઈ શકો છો વર્ગમૂળ દૂર થઈ ગયું છે અને વાયની કોઈ પણ વિગત જે છે એ છેદમાં આવતી નથી તો સૂત્ર પણ યાદ રાખવા માટે એકદમ સરળ છે હવે આપણે આમાં કિંમત મૂકીએ તો એન જુઓ કેટલા છે તો કે છ તો અહીંયા મૂકી દઈએ આપણે છ પછી સીગમાં એક્સ વાય તો એક્સ વાયની કોલમનો ટોટલ તમે જુઓ એકસો ચોપન માઇનસ સીગમાં એક્સ તો એક્સની કોલમનો ટોટલ ગુણ્યા સીગમાં વાય તો વાયની કોલમનો ટોટલ એકાવન ચાલો છેદમાં ચલો એન છ સીગમાં એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેરની કોલમનો ટોટલ બાવન માઇનસ સીગમાં એક્સ સોળ છે અને એનો સ્ક્વેર કરવાનું ભૂલાય નહીં એકદમ સરળતાથી આપણે કિંમત એમાં મૂકી દીધી હવે આપણે સાદરૂપ આપીએ ચાલો આગળ એકસો ચોપન ગુણ્યા છ ચાલો કેલ્ક્યુલેટરની મદદથી એકસો ચોપન ગુણ્યા છ તો એ મળે છે આપણને નવસો ચોવીસ માઇનસ સોળ ગુણ્યા એકાવન આઠસો સોળ ચાલો આગળ વધીએ બાવન ગુણ્યા છ ત્રણસો બાર અને સોળનો વર્ગ બસો ને છપ્પન ચાલો કાંઈ આમાં ટ્વિસ્ટ કેવું કાંઈ હોતું નથી સાદરૂપ આપવાનું કાર્ય પણ એટલું જ સરળ છે ચાલો નવસો ચોવીસમાંથી આઠસો સોળ બાદ કરી દઈએ તો એ મળે છે આપણને એકસો ને આઠ ચાલો ત્રણસો ને બારમાંથી બસો છપ્પન બાદ કરી દઈએ તો કેટલા મળે છે છપ્પન અને ત્યારબાદ એકસો આઠ્યા છપ્પન કિંમત છે એક પોઈન્ટ ત્રાણું ચલો બીની કિંમત મળી જાય ત્યારબાદ ફટાફટ આપણે એની કિંમત મેળવીએ છીએ તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર વિદ્યાર્થી મિત્રો બીનું સૂત્ર જે છે એ અલગ અલગ ગમે તમે વાપરો કોઈ વાંધો નથી પણ એનું સૂત્ર આ એકમાત્ર જ તમારે વાપરવાનું છે વાય બાર માઇનસ બી એક્સ બાર આ સૂત્રમાં કોઈ ફેરફાર નથી આવતો ચાલો હવે આપણે આમાં કિંમત મૂકીએ તો વાય બારની કિંમત આપણને મળી છે આઠ પોઈન્ટ પાંચ માઇનસ બીની કિંમત આપણે હંમેશા કાઉસમાં લખવાની ટેવ પાડશું ઘણી વખત બી માઇનસમાં માં આવે તો આપણે ભૂલ ન પડે ગુણ્યા એક્સ બાર તો એક્સ બાર નો જવાબ છે બે પોઈન્ટ સડસા ચાલો આગળ વધીએ આઠ પોઈન્ટ પાંચને એમને રાખશું માઇનસ ને પણ એમને રાખશું સૌથી પહેલા આપણે આ બે નો શું કરવાનું છે ગુણાકાર એટલે કે બી અને એક્સ બાર નો ગુણાકાર કરવાનો છે તો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા બે પોઈન્ટ સડસાઠ કરો પાંચ પોઈન્ટ પંદર અને ત્યારબાદ આઠ પોઈન્ટ પાંચમાંથી આપણે પાંચ પોઈન્ટ પંદરને બાદ કરી દેસું તો આપણને મળશે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ચલો અહીંયા આપણને બી અને એ બંનેની કિંમત મળી ગઈ છે ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કેટલા દાખલા જે છે સરળ છે અને ગુણ પણ આપણને પાંચ પાંચ જેટલા આપે છે બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે તો હવે આપણને મળી જશે કારણ કે આપણે બી અને એ બેયની કિંમત મેળવી લીધી છે તો હવે તમને યાદ જ છે ને કઈ છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો કે વાય કેબ બરાબર એ પ્લસ બી એક્સ ચાલો હવે આપણે આની અંદર એ અને બીની કિંમત મૂકશું એટલે આપણી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે એનું અનવાયોજન જે છે એ થઈ જશે ચલો વાય કેપને એમને એમ રાખશું એની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા બીની કિંમત મળી છે આપણને એક પોઈન્ટ ત્રાણું અહીંયા એક તમારું ધ્યાન દોરું છું વિદ્યાર્થી મિત્રો જો બીની કિંમત માઇનસમાં આવે તો આપણે આ નિયત સંબંધ રેખામાં માઇનસ કરવાનું થાય પ્લસ નહીં બરાબર છે તો હવે આપણે આ એક્સ જે છે એને એમને રાખી દો આને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ચાલો વિદ્યાર્થી મિત્રો મને કયો જોઈ આ બેનો સરવાળો થાય કે ન થાય નહીં થાય ને ઓકે ભૂલતા નહીં આ બંને પદ વિજાતીય પદ છે આ એક્સ વાળું પદ છે આ અચળ પદ છે આના કોઈ પણ પ્રકારના સરવાળા બાદબાકી કરવાના નથી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ હવે આપણે શું મેળવવાનું છે જુઓ કે એક્સ બરાબર પાંચ હોય ત્યારે વાયની કિંમતનું અનુમાન કરવાનું છે તો કે હવે આપણે કોઈ પણ કિંમત માટે વાયની કિંમતનું અનુમાન કરી શકશું કારણ કે આપણને નિયત સંબંધ રેખા મળી ગઈ છે ચલો હવે કેટલા લેવાના છે એક્સ બરાબર તો કે એક્સ બરાબર પાંચ ત્યારે વાય બરાબર કેટલા એટલે કે વાયની અનુમાનિત કિંમત મેળવવાની છે તો હવે શું કરશું કિંમત મૂકીએ નિયત સંબંધ રેખાની અંદર વાય કેપ એમને રાખશું એની કિંમત ત્રણ પોઈન્ટ પાંત્રીસ એમને ના પ્લસના પ્લસ એમને રાખશું એક પોઈન્ટ ત્રાણુંને પણ એમને રાખશું તો તમને થાય તો ક્યાં મૂકવાનું શું મૂકવાનું તો કે આપણે એક્સની જગ્યાએ એક્સની કિંમત મૂકવાની છે પાંચ આગળ વધીએ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ચાલો હવે એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા પાંચ થશે સૌથી પહેલાં ગુણાકાર થાય આ બે નો ગુણાકાર કરો એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા પાંચ તો એ મળે છે આપણને નવ પોઈન્ટ અને ત્યારબાદ આ બે નો કરવાનો છે સરવાળો તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા નવ પોઈન્ટ પાસાઠ કરો તો આપણને મળે છે તેર તો આને કહેવાય વાયની અનુમાનિત કિંમત ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વાયની કોલમમાં તમે જુઓ કયો એકમ લખેલો છે એમાં હજાર તો અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે વાયની અનુમાનિત જે કિંમત મળે એમાં એનો સંકેત એટલે કે એનો એકમ એ ભૂલાય નહીં તો એ એકમ એમાં આપેલો છે આપણને હજાર જો ત્યાં લાખ આપવું હોય તો લાખ લખવું પડે કિલોગ્રામ આપ્યો હોય તો કિલોગ્રામ લખવું પડે ટૂંકમાં વાયની કોલમમાં જે એકમ આપ્યો હોય એ આપણે અનુમાનિત કિંમતમાં જે જવાબ આવે એમાં કમ્પલસરી લખવાનો છે એટલે આપણો ગુણ કપાય નહીં હવે આપણે રકમ તરફ ફરી પાછા ધ્યાન દઈએ શું શું મેળવવાનું હતું તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો આ રય મળી ગઈ છે આગળ એક્સ બરાબર પાંચ હોય ત્યારે વાયની કિંમતનું અનુમાન કરો મળી ગયું છે હજી આગળ આવો આ ઈ મેળવવાના છે ઈ એટલે કે ત્રુટી ત્રુટી મીન્સ એરર બરાબર છે તો ત્રુટી શું છે પેલા ઈ તમને કહું આ જે કિંમત મળી છે આપણને એ અનુમાનિત કિંમત મેળી છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે ઘણીવાર કોઈ બાબત માટે કંઈ અનુમાન કરતા હોય તો અનુમાનમાં થોડું ઘણું વેરિએશન આવી શકે થોડા ઘણા પ્રમાણમાં એટલે કે વધતા ઓછા પ્રમાણમાં એમાં ફેરફાર આવે છે એ ફેરફાર જે આવે છે અનુમાન કરતી વખતે અનુમાન જ્યારે કરો અને વાસ્તવિકતા જ્યારે આવે સામે તો એમાં થોડો ઘણો ડિફરન્સ હોય છે એને કહેવાય અનુમાનની ત્રુટી એટલે કે એરર તો ઈ આપણે અહીંયા મેળવવાનું આપણને કીધું છે તો હવે આપણે મેળવશું ઈ એટલે કે ત્રુટી ચલો ત્રુટી હવે ત્રુટીને કહેવાય એરર એટલે કે ઈ તો ઈ બરાબર વાય માઇનસ વાય કેપ આ એનું સૂત્ર છે હવે શું છે આનો અર્થ ઈ કહું આ ઈ એટલે કે ત્રુટી એટલે કે એરર આ વાય જે છે એ આપણે રકમની અંદર વાયની જે કિંમત આપી છે પણ કઈ તો એ તમને કહી દઉં અહીંયા આપણે એક્સ બરાબર કેટલા લીધા છે પાંચ તો હવે અહીંયા જુઓ રકમની અંદર એક્સમાં પાંચ ક્યાં આવે છે આર્ય ત્યાં તમારે થઈ જવાનું છે સ્ટોપ આ પાંચ જે છે એ આપણી એક્ચ્યુઅલ કિંમત છે બરાબર છે તો એ છે વાય તો અહીંયા તમારે મૂકવાના છે તેર ફરી પાછું કહું માની લ્યો કે અહીંયા એક્સ બરાબર લખા હોય ત્રણ તો આપણે અહીંયા એક્સમાં જોવું પડે જ્યાં એક્સની કિંમત આપી હોય ત્રણ એની સામેની જે કિંમત હોય વાયની એ અહીંયા લેવું પડે તમને એમ થાય કે અહીંયા ત્રણ તો બે વખત છે પણ એ જ્યારે આમાં જેનું અનુમાન મેળવવાનું કીધું હશે એટલે કે ત્રુટી મેળવવાનું કીધું હશે એ કિંમત આમાં એક જ વખત આવતી હશે તો અહીંયા આપણને એક્સ બરાબર પાંચ માટે ત્રુટી મેળવવાનું કીધું છે તો એક્સની કોલમમાં જાઓ એમાં આગળ વધો જ્યાં પાંચ આવે ત્યાં સ્ટોપ થઈ જાઓ એ પાંચની સામે જે વાયની કિંમત છે એ જ અહીંયા તમારે લખવાની છે માઇનસ વાય કેપ વાય કેપ એટલે કે વાયની અનુમાનિત કિંમત તો વાયની અનુમાનિત કિંમત આપણને મળી છે તેર તો અહીંયા પણ હું મૂકીશ તેર વિદ્યાર્થી મિત્રો આ જોગાનું જોગ છે કે બે કિંમત એક સરખી છે વળી ક્યાંય નિયમ બનાવી નાખતા નહીં કે આ બે કિંમત સરખી જ આવે હો ચાલો તેર માંથી તેર બાદ કરો એટલે ઝીરો સરસ તો અહીંયા અનુમાન જે છે એ એકદમ સો ટકા સાચું આવ્યું એટલા માટે એરર જે છે ત્રુટી જે છે એ આપણને કેવી મળી શૂન્ય મળી તો આ આપણી ત્રુટી છે તો હવે આપણો દાખલો જે છે એ અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે બધી જ વિગત બધી જ વસ્તુ આપણે મેળવી લીધી છે તો દાખલા એકદમ સરળ છે આ પાંચ માર્કનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર વિભાગ એફમાં આ તેતાલીસમો પ્રશ્ન જે છે એ હોય છે પિસ્તાલીસમો ઓકે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા નવા વિડીયો લેક્ચરની અંદર નવા જોશ અને નવા ઉમંગ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને અસ્તુ